છેલ્લા એક વર્ષથી સુરતના ઇલેક્ટ્રિક્સના વેપારીઓને કરોડો રૂપિયાનો ચૂનો લગાડી અનેકો છેતરપિંડીના ગુનામાં નાસ્તા ફરતા અમરોલી ખાતે રહેતા આરોપીને ડીસીબી પોલીસે આજરોજ કતારગામના દરવાજા પાસેથી ઝડપી પાડી કરોડોની છેતરપિંડીનો પર્દાફાશ કરી નાખ્યો છે. સુરતના અનેકો ઇલેક્ટ્રોનિક્સના વેપારીઓના શોરૂમમાં જઈને તેની પાસેથી ટીવી, એસી, ફ્રીજ, કોમ્પ્યુટર, વોશિંગ મશીન, ઘરઘંટી સહિતના ઇલેક્ટ્રિક્સના ઉપકરણો ખરીદી એક અઠવાડિયામાં પેમેન્ટ પોતે ચૂકતે કરી દેશે તેવા બહાનાને ચેકો આપ્યા બાદ ત્યાંથી રફુચક્કર થઈ જતો તેવી અનેકો ફરિયાદો સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી હતી, જેના આધારે ઓપરેશન ક્લીન અંતર્ગત સ્પેશિયલ ડ્રાઇવનું પોલીસે આયોજન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના માણસોને માહિતી મળી હતી કે અમરોલીના રઘુવીર ચોકડી મહાવીનગર સોસાયટી ઘર નંબર 43માં રહેતા આનંદ દિનેશકુમાર લાખાણી ઉંમર 33 અત્યાર સુધીમાં તેને કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે. તેની માહિતીના આધારે પોલીસે તેને ઝડપી પાડી કુલ્લે રૂપિયા 1,49,94,946 રૂપિયાની છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હર્ષદ શેઠા સાથે પ્રકાશવાળા.